હવે આગળ વાત કરીએ તો પાલનપુરની પાલનપુર ખાતે કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લઈને કલેક્ટર આનંદ પટેલે હોમ આઇસોલેશન કરેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા. કોવિડ-19 કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આજે બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલે પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની, ગણેશપુરાના વિવિધ વિસ્તારો અને મોદીનગરમાં જઈ હોમ આઇસોલેશન કરાયેલા 10 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓની વ્યક્તિગત મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. કોરોનાને કાબૂમાં લેવામાં આરોગ્ય વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેની જાત તપાસમાં નીકળેલા કલેક્ટર શ્રી આનંદ પટેલે કોરોના પોઝિટિવ દર્દીઓના ઘર બહાર ઊભા રહી આરોગ્ય તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે, આરોગ્ય કર્મચારી દ્વારા પોઝિટિવ દર્દીનું નિયમિત ફોલોઅપ લેવાય છે કે કેમ તે અંગે પોઝિટિવ દર્દીઓ અને તેમના પરિવારજનોને પૃચ્છા કરતાં તેમણે ડોક્ટરો, નર્સ અને ધન્વંતરી રથ દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે કલેક્ટર શ્રી સમક્ષ સંતોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર શ્રીએ આરોગ્ય વિભાગના સૂચના આપતા જણાવ્યું કે ધન્વંતરી રથનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલનમાં રહી પબ્લિક એનાઉમેન્ટ સિસ્ટમ લગાવી જે વિસ્તારમાં ધન્વંતરી રથ જવાનો હોય તે વિસ્તારના લોકોને એડવાન્સમાં જાણ કરીએ. તેમણે કહ્યું કે કન્ટેનમેન્ટ એરિયા સિવાયના વિસ્તારોમાં પણ ધન્વંતરી રથ ફરીને લોકોના હેલ્થનું ચેકઅપ કરે જેનાથી કોરોના સંક્રમણને અટકાવી શકાય. હોમ આઇસોલેશન કરેલા કોરોના પોઝિટિવ દર્દીઓને સાંત્વના પાઠવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જીવનમાં તકલીફો આવે તેવા સમયે હિંમત હાર્યા વિના આપણે તંદુરસ્તી સાચવીએ અને વાયરસનું સંક્રમણ આપણા પરિવારજનોમાં ન ફેલાય તેની ખાસ કાળજી રાખીએ. તેમણે પોઝિટિવ દર્દીઓ નગરપાલિકા અને આરોગ્યના અધિકારીઓને કન્ટેનમેન્ટ ઝોનના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીની મુલાકાત પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી એસડી કિલવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મનીષ ફેન્સી, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અનાવાડિયા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સતીશ પટેલ સહિત આરોગ્યના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક રાણાવાસિયા, ZSTV, પાલનપુર.